નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌને કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, અંતઃકરણને પવિત્ર બનાવો. ધૂળવાળા હરિશાથી સૂર્યના કિરણોનું પ્રતિબિંબ બરાબર પડતું નથી. એ જ રીતે જેમનું અંતઃકરણ મલિન અને અપવિત્ર હોય છે તેમના હૃદયમાં પણ ઈશ્વરીય પ્રકાશનું પ્રતિબિંબ પડી શકતું નથી. તેથી ઈશ્વરીય અનુદાન પ્રાપ્ત કરવા માટે અંતઃકરણને ખૂબ પવિત્ર બનાવો. તમારે બીજાઓનું હિત કરવા માટે પણ કામ કરવાનું છે, તેથી તમારું અંતઃકરણ વિશાળ હોવું જોઈએ. જીવન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેને સ્વચ્છ તથા નિર્મળ બનાવવું, એમાં જ માનવ જીવનની સાર્થકતા છે. અંતઃકરણની નિર્મળતા માણસના કાર્યોમાં સહનશીલતાનો ભાવ, ચહેરા પર સૌમ્યતા અને વ્યવહારમાં ઉદારતાના રૂપમાં જોવા મળે છે. જેનું અંતઃકરણ વિશાળ તથા પવિત્ર હોય છે તેના માટે કદાપી મિત્રોનો અભાવ રહેતો નથી. જો તમે બીજાઓ પાસેથી સન્માન અને સહયોગ મેળવવા ઈચ્છતા હો તો તેનો એક જ ઉપાય છે, તમારા અંતઃકરણને નિષ્કપટ બનાવો. ઉજ્જવળ ભવિષ્યની, ઉજ્જવળ વ્યક્તિત્વની પરખ એના ઉપરથી જ થાય છે કે માણસનું અંતઃકરણ કેટલું પવિત્ર છે. ધરતી પર દેવત્વનો વિકાસ અને અસુરતાનો વિનાશ થાય એ માટે પવિત્ર અંતઃકરણવાળા લોકોની સંખ્યા ખૂબ વધારે હોવી જરૂરી છે. દેવત્વના વિકાસનું પહેલું પગથિયું માણસના નિર્મળ અંતઃકરણને જ માનવામાં આવ્યું છે. અને જો અણુમાંથી વિભુ અને લઘુમાંથી મહાન બનવાની ઈચ્છા અધૂરી જ રહે છે, ધરતી પર દેવત્વનો વિકાસ અને અસુરતાનો વિનાશ થાય એ માટે પવિત્ર અંતઃકરણવાળા લોકોની સંખ્યા ખૂબ વધારે હોવી જરૂરી છે. દેવત્વના વિકાસનું પહેલું પગથિયું માણસના નિર્મળ અંતઃકરણને જ માનવામાં આવ્યું છે. એના વગર અણુમાંથી વિભુ અને લઘુમાંથી મહાન બનવાની ઈચ્છા અધૂરી જ રહે છે. જો અંતઃકરણ ગંદુ રહેશે તો દિવ્ય દ્રષ્ટિનો ઉદય થઈ શકશે નહીં. આંતરિક નિર્મળતા તથા પવિત્રતા એવી વસ્તુ છે કે બીજા સાધનોના અભાવમાં પણ જીવન લક્ષ્ય પ્રાપ્ત કરાવી શકે. માટે અંતઃકરણને અશુદ્ધ વાસનાઓથી ખૂબ બચાવો. તેની પવિત્રતા પર કોઈ ભય કે પ્રલોભનોનો પ્રહાર ન થવા દો. પાપી અંતઃકરણ જ યંત્રણા એ જ નરક છે. પાપી અંતઃકરણની યંત્રણા એ જ નરક છે, જે જીવતે જીવ માણસને પશ્ચાતાપના અગ્નિમાં બાળતું રહે છે. એવો માણસ પોતે શાંતિ ક્યારે પ્રાપ્ત કરી શકતો નથી અને બીજાઓને તે શાંતિપૂર્વક રહેવા દેતો નથી. માટે અશાંતિનું કારણ પાપી અંતઃકરણ જ છે. જો તેને ગંદુ થવા દેવામાં ના આવે તો બધે જ મંગલ પરિસ્થિતિઓ જોવા મળશે, શાંતિની અનુભૂતિ જોવા મળશે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, March 1964, Page 3. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય
અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની શ્રેષ્ઠ સંભાવનાઓ રહેલી છે, તો આને માત્ર પોતાના પૂરતો મર્યાદિત ન રાખતા જન જન સુધી પ્રચારિત પ્રસારિત કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ